Hey everyone, welcome back to the Patel's e-learning zone. फ्रेंड्स आज लेक्चर की शुरुआत अपने सेक्शन ई दाखला नंबर 8 थी करी रहा छे। एक ऑफिस 50 कर्मचारी कम्प्यूटर वपरास समय की तपास करवामां आवी। नीचेना कोष्टक में विगत आपवामां आवी छे। समय आपेलो छे 5 થી 5.5, 5.5 થી 6, 6 થી 5, 6.5। એટલે આમ તો લગભગ આપણને નિવારક પ્રકારનું જ આવૃત્તિ વિતરણ આપેલું છે, પણ પોઈન્ટ આપેલા છે એના માટે તમને થોડું આમાં કંઈક અલગ ફિલિંગ આવી શકે છે। એકચ્યુઅલી અલગ કશું જ નથી, ખાલી તમને ફિલિંગ અલગ આવી શકે છે। એટલા માટે આ દાખલો મેં તમને હોમવર્કમાં નહોતો આપ્યો, બરાબર છે? તો આપણે અત્યારે હવે સ્ટાર્ટ કરીએ છીએ, આ દાખલાની શરૂઆત કરીએ છીએ। દાખલામાં આપણને પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક શોધવાનો કીધો છે। હવે જ્યારે પણ ચતુર્થક શોધવાના હોય ત્યારે તમને આઈડિયા છે જ કે આપણે સંચય આવૃત્તિ વિતરણ શોધવું પડશે, બરાબર? તો એના માટે આપણે ટેબલ બનાવવું પડશે। બનાવી દઈએ ફટાફટથી આપણે ટેબલ। ઓકે, તો સૌથી પહેલાં આપણને સમય આપેલો છે કલાકમાં, એના પછી આપણને આપેલી છે કર્મચારીઓની સંખ્યા જેને આપણે એફ કહીશું, અને એના પછી આપણે સંચય આવૃત્તિ શોધવાની છે જેને આપણે કહીએ છીએ CF। તો સમય આપેલો છે 5 થી 5.5, 5.5 થી 6, 6 થી 6.5, 6.5 થી 7, 7 થી 7.5, અને 7.5 થી 8, 8 થી 8.5, અને 8.5 થી 9। તો આ રીતનો સમય આપેલો છે, આવૃત્તિ આ રીતે છે 1, 3, 5, 11, 15, 9, 4 અને 2। આવૃત્તિનો સરવાળો કરી લઈએ, 1 ને 3, 4, 4 ને 5, 9, 9 ને 11, 20, 20 અને 15, 35, 35 અને 9, એટલે 44, 44 અને બીજા 6 એટલે 50। તો આપણને સરવાળો મળી ગયો 50। તો n બરાબર 50। CF સાઈડમાં શોધી લઈએ, 1, 1 ને 3, 4, 4 ને 5, 9, 9 ને 11, 20, 20 ને 15, 35, 35 ને 9, 44, 44 ને 4, 48, 48 ને 2, 50। ક્લિયર? હવે આપણે પ્રથમ ચતુર્થક શોધવાનો છે, એટલા માટે આપણે અહીંયા સાઈડમાંથી હું શરૂઆત કરીએ છીએ। Q1 નું સૂત્ર મૂકી દઈશું। હવે જ્યારે પણ તમને સતત પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય ત્યારે +1 નથી કરવાનું હોતું, એ તમને આઈડિયા છે જ, માટે N/4 મૂ અવલોકન, N 50 4 મૂ અવલોકન, 50/4 એટલે 12.5 મૂ અવલોકન, CFમાં જોતા તો તમારે CFમાં જોવાનું છે કે 12.5 ક્યાં આવશે, તો અહીંયા ક્યાંક આવશે, માટે વર્ગ મળી ગયો આપણને 6.5 થી 7, માટે L બરાબર 6.5,
આપણે એજ વર્ગની આવૃત્તિ લેવાની છે અને આગલા વર્ગની સીએફ લેવાની છે. આગલા વર્ગની સીએફ એટલે 9, એજ વર્ગની આવૃત્તિ એટલે 11. આ તમામ વસ્તુને હવે આપણે સૂત્રમાં મૂકી દઈએ. અને હા, વર્ગ લંબાઈ રહી ગઈ 0.5. સૂત્ર મૂકી દઈએ આપણે. સૂત્ર હવે તમને યાદ જ હશે. તો Q1 બરાબર L પ્લસ N બાય 4 માઇનસ CF અપોન F ઇન્ટુ C, બરાબર છે. હવે L બરાબર આપણે શું લેવાનું છે? 6.5 પ્લસ N બાય 4ની કિંમત આપણે શોધીને રાખી છે 12.5. CFની કિંમત આપણી પાસે છે જ 9. એફની કિંમત 11 અને સીની કિંમત 0.5. 6.5 પ્લસ 12.5માંથી 9 જાય એટલે 3.5. 3.5 ગુણ્યા 0.5 ભાગ્યા 11, તો 6.5 ની અંદર આપણે જે જવાબ આવશે એ એડ કરીશું. તો 3.5 ગુણ્યા 0.5 1.75 ભાગ્યા 11, જવાબ આવે છે. તો આપણે જવાબને રાખીશું 0.16 એને એડ કરી દઈએ એટલે જવાબ આવે છે 6.66. અને ખાસ લખવાનું જરૂરી છે એકમ. તો Q1ની કિંમત આપણને મળી ગઈ છે. એ જ પ્રમાણે આપણે Q3 શોધી લઈએ, તૃતીય ચતુર્થક. તૃતીય ચતુર્થક એટલે Q3, 3N/4 મૂ અવલોકન, 3×50 ભાગ્યા 4 મૂ અવલોકન, 150 ભાગ્યા 4 એટલે 37.5 મૂ અવલોકન CFમાં જોતા. ચલો 37.5 મૂ અવલોકન CFમાં જુઓ તો 35માં નહીં આવે, 44માં આવશે. એટલે 7.5 થી 8 એ આપણો વર્ગ છે. માટે L બરાબર 7.5, સી બરાબર 0.5, એફ બરાબર એજ વર્ગની આવૃત્તિ એટલે 9 અને CF એટલે 35. સી અને એફનું ગુણાકાર કરીને ના લખી દેતા ભૂલથી. હા, સૂત્ર મૂકી દઈએ. Q3 બરાબર L પ્લસ 3N/4 માઇનસ CF ભાગ્યા એફ ગુણ્યા સી. એલની કિંમત આપણી પાસે છે જ 7.5, 3N/4 37.5, CF 35, એફ 9, સી 0.5. 7.5 પ્લસ 37.5માંથી 35 જાય 2.5 ગુણ્યા 0.5 ભાગ્યા 9
2.5 × 0.5 1.25 ભાગ્યા 9 0.13 79 નહીં 89 0.1389 તો તમારો ફાઇનલ આન્સર આવે છે 7.64 રાઉન્ડ ઓફ કરી દઈએ એટલે 64 કલાક Q3 બરાબર છે. તો આ રીતે આપણો દાખલા નંબર 8 અહીં ફિનિશ થાય છે. હોપ સો તમને પૂરેપૂરા દાખલામાં ખ્યાલ આવી ગઈ હશે. સૌ પ્રથમ આપણે સંચય આવૃત્તિ શોધી, સંચય આવૃત્તિ શોધ્યા બાદ આપણે Q1 અને Q3 આ રીતે શોધેલું છે. તમે પૂરેપૂરી પ્રોસેસ જોઈ શકો છો. નેક્સ્ટ હવે આપણે સ્ટાર્ટ કરીએ સેક્શન F. તો સેક્શન F માં હું પણ તમને બધા દાખલાઓ નથી કરાવવાની, આપણે ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવો, કેમ કે ઓલરેડી એ તમને આવડવું જ જોઈએ. આપણે આખું ચેપ્ટર ભણી ગયા છીએ. સેક્શન F હવે જોઈ લઈએ. દાખલા નંબર 1 માં આપણને શું કહેવામાં આવ્યું છે, તો કે એક શાળાના 55 વિદ્યાર્થીઓના ગુણની માહિતી નીચે મુજબ છે. તો એક આપણને આપેલું છે સતત આવૃત્તિ વિતરણ, એના પરથી જો 30% વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તો પાસ થવા માટે જરૂરી ગુણ મેળવો. ઓકે, એટલે આપણે D3 અથવા તો P30 બેમાંથી એક શોધવું પડશે. બીજું કીધું છે કે જો સૌથી વધુ ગુણ મેળવનારા 5% વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય તો તેમને ઓછામાં ઓછા કેટલા માર્ક્સ જોશે. હવે આ વસ્તુ હું તમને ઓલરેડી પહેલાં એકવાર સમજાવી ચૂકી છું, ફરી એકવાર અત્યારે સમજાવી દઉં છું. સમજો કે આ આપણું એક માહિતી છે, તો સૌથી ઓછા માર્ક્સ ક્યાં હશે? અહીંયા સૌથી ઓછા અને અહીંયા સૌથી વધુ. હવે માની લો કે તમે અહીંયા ઊભા છો, તો આ P30 છે અથવા તો D3 છે, તો ત્યાં તમને આ સૌથી ઓછાવાળાનો વધુમાં વધુ કિંમત મળી. આ શું મળી? વધુમાં વધુ, સૌથી ઓછાવાળા 30% વધુમાં વધુ કિંમત. હવે બીજું આપણને સૌથી વધુવાળા 5% કીધા, એટલે અહીંયા સૌથી વધુવાળા 5%, બરાબર. હવે એ 5% હોય એટલે અહીંયા આપણે ઓબ્વિયસલી 95% ઊભા છીએ એવું કહેવાય. આ બાજુનો ભાગ કેટલો છે? જે આ ભાગ છે, આખો ભાગ કેટલો છે? 95% છે. તો જે બાકીનો પેલી બાજુનો ભાગ છે, આ વાળો, આ રેડ વાળો જે ભાગ છે, એ કેટલો છે? 5%. આપણે એ 5%ના ઓછામાં ઓછી વાળી વેલ્યુ જોઈએ છે, એટલે આપણે આ બાજુ ઓછી વેલ્યુ મળશે, આ બાજુ આની વધારે વેલ્યુ મળશે. ક્લિયર? એટલે આપણે શોધવાનું છે શું, તો કે P95 અને P30. ક્લિયર છે? બસ આ પ્રકારના જે દાખલાઓ હોય છે એમાં તમારે શું શોધવાનું છે વસ્તુ એકવાર ક્લિયર થઈ જાય છે, તો પછી તમને આગળ કોઈ જાતની તકલીફ પડવાની નથી. ક્લિયર? ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ. એક્સપ્લેનેશન હું એમને જ રહેવા દઉં છું, રફ નથી કરતી, જેથી કરીને તમને આગળ જતાં સમજવું હોય તો પણ તમે સમજી શકો. આમાં પણ આપણે CF શોધવું પડશે, જેમાં હાલ આપણે Q1 અને Q3 શોધ્યું, એ જ રીતે આમાં આપણે D3 અને P95 શોધીશું. સૌથી પહેલાં આપણે ટેબલ બનાવી લઈએ.
ચલો સૌ પ્રથમ છે ગુણ, એના પછી છે વિદ્યાર્થીઓની સંખ્યા એફ અને સી એફ, 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. એફ માં છે 4, 7, 11, 14, 9, 7, 3. સી એફ શોધી લઈએ, 4, 11, 22, 22 અને 14 એટલે 36, 36 અને 9 45, 45 અને 7 52, અને 3 એટલે 55, તો એન બરાબર 55 મળે છે. હવે અહીં આપણને D3 શોધવાનું કહેલું છે, તો સૂત્ર મૂકી દઈએ. D3 બરાબર થ્રી એન અને ડી માટે 10 લખીશું. મૂ અવલોકન 3 × 55/10, મૂ અવલોકન 3 × 55 = 115, નહીં સોરી 165/10, મૂ અવલોકન 16.5, મૂ અવલોકન સી એફમાં જોતા ક્યાં મળશે, 22માં, માટે એલ બરાબર 20, એફ બરાબર 11, સી એફ બરાબર 11, સી બરાબર 10. ધેટ્સ ઇટ. સૂત્ર મૂકી દઈએ, D3 બરાબર L પ્લસ 3n/10 માઇનસ સી એફ અપોન એફ ઇન્ટુ સી. સૂત્રની અંદર કિંમતો મૂકી દઈએ, તો એલની કિંમત છે 20, 3n/10ની કિંમત છે 16.5, સી એફ 11 છે, એફ પણ 11 છે, સી 10 છે. 20 પ્લસ 16.5માંથી 11 જાય તો વધશે શું, એક્ઝેક્ટલી 5.5 × 10/11. 5.5 × 10 એટલે 55, 55/11 એટલે 5, એટલે 20માં 5 એડ કરવાના થશે. તો 25 એકમ લખો ફરજિયાત, ગુણ આ તમારો જવાબ. તો તમારે પાસ થવા માટે ઓછામાં ઓછા 25 ગુણ જોઈએ. નેક્સ્ટ આપણને કીધું છે શિષ્યવૃત્તિ માટેનો ઓછામાં ઓછા માર્ક્સ જોઈએ છે, એટલે આપણે જોઈએ છે 95મો શતાંશક, 95n/100, મૂ અવલોકન, કેમ કે પી હોય એટલે 100 લેવાના, 95 એન સાથે ગુણાશે. જે પણ નંબરનો આપણે અંક શોધવો હોય તેને આપણે એન સાથે ગુણીશું,
એનની કિંમત અહીંયા છે 55, એટલે 95 × 55 / 100. મૂ અવલોકન 95 × 55, તો જવાબ મળે છે આપણને 5,225 / 100. મૂ અવલોકન એટલે 52.25 મૂ અવલોકન. સીએફમાં જોતા ચલો હવે જવાબ આપો કે 52.25 મૂ અવલોકન ક્યાં આવશે. વેરી ગુડ. ક્યાં લઈશું આપણે? 55 માં લઈશું. ઓકે, માટે આપણો વર્ગ જે છે એ કયો મળશે આપણને? 60 થી 70 વાળો. બરાબર, એટલે એલ બરાબર 60, એફ બરાબર 3, સીએફ બરાબર 52. એલ બરાબર 60, સીએફ 52, એફ 3, સી 10. કિંમતો મૂકી દઈએ. P95 = L + 95N/100 - CF / F × C. તો L ની કિંમત આપણને મળી ગઈ છે. કેટલી આવી છે? 60. 52.25. -CF ની કિંમત 52, એફની કિંમત 3 અને સીની કિંમત 10. ચલો 52.25 માંથી 52 જાય, 0.25 × 10/3, 2.5/3. .833333 જવાબ આવે છે. ડાયરેક્ટ હવે આપણે એડ જ કરવાનું રહેશે. 83 ગુણ છે માટે આપણે આને 61 કરી દઈશું. 61 ગુણ એ તમારો P95નો જવાબ છે. ક્લિયર? ખૂબ જ સરળ દાખલો હતો, કોઈ જ એમાં તકલીફ પડે એવું નથી. નેક્સ્ટ સમ જોઈ લઈએ. દાખલા નંબર 2 શું કહે છે? તો કે બે બ્રાન્ડના ટાયરોની એમના આયુષ્ય વિશેની સરખામણી કરવા માટે નીચે માહિતી આપેલી છે. બ્રાન્ડ એના ટાયરોની સંખ્યા અને બ્રાન્ડ બીના ટાયરોની સંખ્યા. મધ્યકના આધારે કયા બ્રાન્ડના ટાયર વધુ સારા છે? તો મિત્રો, મધ્યક હવે તમને શોધવો ઘણો ઇઝી પડશે. એમ પણ નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું છે, કંઈ જ કરવાની જરૂર નથી. ડાયરેક્ટલી તમે આમાં એક્સની કિંમત શોધો, એટલે કે મધ્ય કિંમત, અને એફ એક્સ ગુણાકાર કરી દો. Fx/n, σ Fx/n, એ ડાયરેક્ટ તમને જવાબ મળી જશે. બંનેના મધ્યક શોધો અને પછી સરખામણી કરો કે કોનો જવાબ વધારે આવે છે. જેનો જવાબ વધારે આવે એના ટાયર વધારે સારા એવું કહી શકાય. તો દાખલા નંબર 2 જે છે એ તમને HW માં મળે છે. દાખલા નંબર 3ની વાત કરીએ તો કે એક કંપનીની જુદા જુદા દિવસે વેચાયેલ મોટરોની સંખ્યાનું વિતરણ નીચે મુજબ આપેલું છે. તો તે પરથી વેચાણ મોટરોની સંખ્યાનો બહુલક યોગ્ય સૂત્રની મદદથી શોધો.
યોગ્ય સૂત્ર એટલે દેખાય જ આવે છે આપણને કે કયું સૂત્ર વાપરવું પડશે. બોલો બોલો. આપણે જે મોટું સૂત્ર છે FM વાળું, એના માટે વર્ગ લંબાઈ સરખી હોવી જોઈએ, એ એક કન્ડિશન છે. જ્યારે આમાં દેખાય જ આવે છે કે વર્ગ લંબાઈ સરખી નથી, 0 થી 10, 10 થી 15 અને પાછળ તો અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ બની જાય છે, અને માટે અહીંયા આપણે આસાદિત સૂત્રનો ઉપયોગ કરવો પડશે. દાખલા નંબર 3, આસાદિત સૂત્ર ની મદદથી બહુલક શોધો. બરાબર, એટલે એ પણ તમારે કરવાનું રહેશે HW હોમવર્ક. નવરાજ છો હમણાં દિવાળીમાં, તો ક્યાંય તમારે હમણાં જવાનું નથી, તો કરી જ શકાય હોમવર્ક એટલું. એના પછી વાત કરીએ તો દાખલા નંબર 4 છે, એની અંદર મધ્યક અને મધ્યસ્થ શોધવાનો છે. નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ છે, કોઈ જ જાતની તકલીફ પડે એવું નથી, તો દાખલા નંબર 4 પણ આપણે હોમવર્કમાં આપીએ છીએ. મધ્યક અને મધ્યસ્થ શોધવાનું છે. દાખલા નંબર 5 ઓમિટેડ છે, કેમ કે એમાં બહુલક છે આલખની રીતે, તો એ તમારે કરવાનો નથી. દાખલા નંબર 5 કેન્સલ છે, એટલે તમારે કરવાનો નથી. ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો, આજના લેક્ચર માટે આટલું રાખીએ છીએ. 3 દાખલાઓ તમને હોમવર્કમાં મળે છે, અને બાકીના દાખલાઓ હું નેક્સ્ટ લેક્ચરની અંદર કરાવી દઈશ તમને. તો ત્યાં સુધી રજા લઉં. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.